ધાકાના હર્ષદમાં પાંચ મહિના બાદ ફરી ગેરકાયદે દબાણો પર બુલડોઝરોએ સપાટો બોલાવ્યો. દરિયાકાંઠે ખડકાયેલા ધાર્મિક, કમર્શિયલ અને રહેણાંક બાંધકામ ધ્વસ્ત કરાયા. જ્યાં જુઓ ત્યાં કાચમાળના ઢગલા, તમારી નજર પહોંચે ત્યાં સુધી આવી જ સ્થિતિ છે. કારણ કે દ્વારકા જિલ્લામાં ફરી એક વખત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરકાયદે દબાણો વિરુદ્ધ અભિયાન શરૂ કરી જોરદાર સફાઈ કરી નાખી. દરિયાકાંઠે ગેરકાયદે દબાણો ખડકીને બેસી જનાર માફિયાઓના ઈરાદા ચકનાચૂર કરી નાખ્યા. આ દ્રશ્યો કલ્યાણપુર તાલુકામાં આવેલા ધાર્મિક સ્થળ હર્ષદ ગાંધવી નજીકના છે, જ્યાં બે દિવસમાં મેગા ડિમોલિશન કરાયું. ચાર ધાર્મિક સ્થળો સહિત 100થી વધુ કમર્શિયલ અને રહેણાંક દબાણો ભોય ભેગા કરી દેવાયા. બે દિવસમાં અંદાજે 20 કરોડથી વધુની કિંમતના દબાણો દૂર કરીને 3.79 લાખ ફૂટ જેટલી જમીન દબાણ મુક્ત કરાઈ. પોલીસનું કહેવું છે કે આ સરકારી જમીન પર ખડકી દેવાયેલું ગેરકાયદેસર દબાણ માત્ર નથી, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી બાંધકામ છે. અગાઉ દરિયા મારફતે અહીં ડ્રગ્સની હેરાફેરી પણ થઈ ચૂકી છે. આથી આવા મલિન ઈરાદા સાથે ખડકાયેલા બાંધકામોને તોડવાનું શરૂ કરાયું. જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અંદાજે 270 જેટલા ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયા છે, જેને ધીમે ધીમે તોડી પડાશે. સૂત્રોના મતે હજુ 3-4 દિવસ આ વિસ્તારમાં આ જ રીતે બુલડોઝર ફરતા રહેશે અને મલિન ઈરાદા સાથે ખડકાયેલા બાંધકામો કાટમાળ બનતા રહેશે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે LCB, SOG, SRP સહિત 800 પોલીસ કર્મીઓની ટીમ તૈનાત કરી દેવામાં આવી. આ રીતે દબાણ દૂર કરીને કોઈ ચોક્કસ સંપ્રદાયને ટાર્ગેટ કરાઈ રહ્યો છે એવા આરોપના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે ગેરકાયદે બાંધકામ બધા જ જો એના હશે તો એવું માનવામાં આવતું હશે. સરકાર આવા તત્વો સામે કાર્યવાહી કરતી રહેશે. ઇલીગલ બધું જ જો એ લોકોનું હશે તો એવું માનવામાં આવતું હશે. બાકી એ પ્રકારનું કામ ક્યારેય સરકાર ના કરે. સરકાર માટે તમામ લોકો એક સરખા હોય છે, પરંતુ સરકારી જગ્યાઓ પર જે કોઈ એ બાંધકામ કર્યું હોય, જેને કોઈ એ દબાણ કર્યું હોય, એ દબાણો દૂર કરવાની જવાબદારી અમારી છે, એ અમે કરી રહ્યા છીએ. યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભાજપ પોતાનો એજન્ડા થોપવા માંગતી હોવાનો આરોપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લગાવ્યો. સાથે જ એકાદ બે દિવસમાં આ મુદ્દે ગામે ગામ આંદોલન શરૂ કરવાની પણ જાહેરાત કરી. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચીકીની શરૂઆતના વિવાદ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથી નેતાઓ સાથે પહોંચ્યા અમદાવાદના માધુપુરામાં આવેલા અંબાજી મંદિર, જ્યાં માતાજીને મોહનથાળનો ભોગ ધરાવીને પ્રાર્થના કરી, માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. દર્શન બાદ જગદીશ ઠાકોરે સત્તાધારી ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે ભાજપ ધર્મોને ડરાવવાનું કામ કરી રહ્યો છે. ટેસ્ટિંગ કર્યા બાદ પોતાનો એજન્ડા થોપી બેસાડવા માંગે છે. ઠાકોરે સવાલ કર્યો કે એવી શું જરૂરિયાત ઊભી થઈ કે મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ શરૂ કરવો પડ્યો. સાથે જ આરોપ લગાવ્યો ભાજપ ધર્મ પણ પોતાની મરજીથી ચલાવવા માંગે છે, પરંતુ અમે એને અંબાજીથી જ પાછા પાડી દઈશું. મોહનથાળનો પ્રસાદ બંધ થવાને લઈને આક્રોશ ઠાલવતા ઠાકોરે જાહેરાત કરી કે કોંગ્રેસ આ મુદ્દે એકાદ બે દિવસમાં આંદોલન શરૂ કરશે, જેમાં ચલો માના ધામમાં પ્રસાદ મોહનથાળનો જ રહેવો જોઈએ એ મુદ્દો ઉઠાવાશે અને મંદિરે મંદિરે મોહનથાળનો પ્રસાદ ધરાવાશે. આ તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વિવાદ મંદિર ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલી રહ્યો છે, સરકાર આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવશે. છેલ્લા 10 દિવસથી યાત્રાધામ અંબાજીમાં 5 દાયકાથી ચાલી આવતી મોહનથાળનો પ્રસાદ આપવાની પરંપરા બંધ કરી ચીકીનો પ્રસાદ આપવાની શરૂઆત કરાઈ છે, જેનો માઈ ભક્તો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ ધરણા પ્રદર્શન કરાયા છે. સાળંગપુર ધામમાં હનુમાન જયંતિ પર ખુલ્લી મુકાશે કિંગ ઓફ સાળંગપુર હનુમાનની મૂર્તિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત, તૈયારીઓને અપાયો આખરીઓ. વિશ્વ વિખ્યાત સાળંગપુર ધામમાં ટૂંક સમયમાં જ ભક્તોને નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. અહીં દર્શન કરવા આવતા ભક્તો હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિના દર્શન કરી શકશે. ભક્તોના કષ્ટ દૂર કરનારા કષ્ટભંજન હનુમાનજી દાદાના ભક્તો માટે સાળંગપુરથી આ ખુશખબર આવી છે, કારણ કે હવે 25 દિવસમાં જ અહીં કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી આ મૂર્તિના ભક્તો દર્શન કરી શકશે. પંચધાતુથી તૈયાર કરાયેલી હનુમાનજીની આ મૂર્તિ 6 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભક્તો માટે ખુલ્લી મુકાશે. દિવ્ય ભવ્ય આ મૂર્તિના લોકાર્પણની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. એ પહેલા 5 એપ્રિલે સાંજે મૂર્તિ પૂજન સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 13 ફૂટના બેઝ પર દાદાની આ મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે.
જેની કુલ ઊંચાઈ 54 ફૂટ છે, જ્યારે વજન અંદાજે 30,000 કિલોગ્રામ. સમગ્ર પ્રોજેક્ટ 1,35,000 ચોરસ ફૂટમાં આકાર પામ્યો છે. સાળંગપુર આવતા જ 7 કિલોમીટર દૂરથી કિંગ ઓફ સાળંગપુર દ્રશ્યમાન થશે. નવસારીમાં ઘર કંકાસે લીધો પરિવારનો ભોગ.